ધોરણ 1 વિષય હિન્દી તો આના પહેલા પીરિયડમાં આજે આના પહેલા પીરિયડમાં આપણે પેજ નંબર 3 ભણી ગયા હવે આજે આપણે પેજ નંબર 4 ભણવાનું છે તો એની અંદર છે કને કથી શરૂ થતા ચિત્રો સાથે જોડો તો આ ગોળ આપેલું છે એમાં ક આપેલો છે તો હવે પહેલો અક્ષર જેનો ક ચાલુ થતો હોય જે શબ્દમાં એને આ ક સાથે જોડવાનો છે એટલે શબ્દ વાંચતું જવાનું છે અને જોતું જવાનું છે કે કોનો પહેલો અક્ષર ક છે અને જેનો પહેલો અક્ષર ક હોય તો તેને આ ક સાથે જોડવાનું છે તો આપણે અહીંયાથી શરૂઆત કરશું આ શું છે વાંચો કમલ તાનો પહેલો અક્ષર ક થયો ને તો આપણે એને ક સાથે જોડી દઈશું પછી અહીંયા વાંચો ટોપી આ ટોપીનું ચિત્ર છે ને તો શું લખ્યું છે ટોપી તો પહેલો અક્ષર ક છે નથી તો આને આપણે આને આ ક સાથે આપણે જોડી શકશું નહીં પછી અહીંયા છે કંઘી તો શું છે આ ચિત્ર દાંતિયો તો આ કંઘી લખ્યું છે તો એનો પહેલો અક્ષર ક ચાલુ થાય છે ને તો એને આપણે ચિત્ર સાથે જોડી દઈશું અને એવું નહીં કે ખાલી ક જ હોવો જોઈએ એનો કાનો માત્ર હોય કે મીંડા હોય કે એવું કંઈ હોય તોય પણ આપણે આને ક કને સાથે જોડશું કેમ કે આ પહેલો અક્ષર ક છે એટલે આપણે લેવાનું થશે હવે આ છે કાચબાનું ચિત્ર કછુઆ કછુઆ એટલે કાચબો તો આપણે જોવાનું છે કે પહેલો અક્ષર કથી શરૂ થાય છે કે નહીં તો આ કથી શરૂ થાય છે ને કછુઆ તો પહેલો અક્ષર આનો ક આવે છે ને તો આને ક સાથે આપણે જોડીશું હવે કેવી રીતે બેટ આ બેટનું ચિત્ર છે છે ને બેટનું ચિત્ર પહેલો અક્ષર જો આનો ક છે નથી તો આને આપણે જોડશું નહીં હવે ગેંદ એટલે બોલ દડો તો એનો પહેલો અક્ષર ક આવે છે નથી આવતો તો આપણે એને ક સાથે જોડીશું નહીં હવે જો કરેલા કરેલા એટલે શું થાય કરેલું તો એનો પહેલો અક્ષર ક થી ચાલુ થાય છે આ પહેલો અક્ષર તો કે હા તો આપણે એને ક સાથે જોડીશું આવી રીતે આ ચિત્રને પૂર્ણ કરવાનું છે હવે બાજુ બાજુના પેજ ઉપર કની નીચે લીટી કરો હવે જો આ તમને શબ્દો આપેલા છે નાક ઢોલક બકરી કમર સડક અને કલ તો એમાં કની નીચે જ લીટી કરવાની છે એટલે જોવાનું છે આમાં નાક તો અહીંયા ક આવે છે ને તો કની નીચે લીટી કરી દેવાની અને ઈ લીટી કની નીચે જ આવી જોઈએ આગળ ન જવી જોઈએ અને આમ લાંબો લીટો નથી કરવાનો ખાલી કની નીચે જ લીટી આવી જોઈએ હવે એ બાજુમાં છે ઢોલક તો અહીંયા ક છે ને છેલ્લે તો કની નીચે લીટી કરવાની છે બકરી તો અહીંયા વચ્ચે ક આપેલો છે ને તો પાછી કની નીચે લીટી કરવાની પછી કમર તો ક્યાં છે પહેલો જ ક છે તો લીટી કરી દેવાની સડક તો અહીંયા છે ને ક છેલ્લો તો લીટી કરી દેવાની પછી કલ તો પહેલો જ ક છે તો એની નીચે લીટી કરી દેવાની છે હવે જો સૂચના વાંચવાની છે કથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો એટલે શું આ સૂચનામાં કહેવા માંગે છે સૂચનાને પહેલા ખાસ સમજવાની છે પછી નીચે લખવાનું ચાલુ કરવાનું છે હવે આમાં સૂચનામાં શું આપેલું છે કથી જુદા એટલે કે ક સિવાયના જે અક્ષરો છે એમની ઉપર આપણે ચોકડી કરી દેવાની છે તો અહીંયા આપેલો છે ક તો ક ઉપર ચોકડી થશે નહીં ર તો ર ઉપર કરી દેવાની પછી ક તો નહીં કરવાની વ કરી દેવાની પછી ક તો એમાં નહીં આવે તો કરી દેવાની ક ઉપર નહીં આવે ચ કરી દેવાની ખ તો ખ ઉપર એ ચોકડી આવશે ક તો એના ઉપર આવશે નહીં પાછો ક તો એના ઉપર આવશે નહીં બ તો પાછી ચોકડી કરી દેવાની ક તો એના ઉપર આવશે નહીં ખ તો ખ અને ભ બંને ઉપર ચોકડી કરી દેવાની છે હવે એની નીચે છે વાંચો અને લખો તો એમાં તમને આપેલું છે કબૂતર અને કબૂતરનું ચિત્ર આપેલું છે ચોકડીમાં જોજો તમને કબૂતરનું ચિત્ર આપેલું છે કલશનું ચિત્ર પણ આપેલું છે કલમનું પણ આપેલું છે અને કછુવાનું પણ આપેલું છે તો અહીંયા લખ્યું છે કબૂતર તો હવે અહીંયા તમને ખાલી જગ્યા આપી છે એમાં પૂરતો અક્ષર પૂરવાનો કીધો છે તો એ ક તમારે પૂરી દેવાનો છે
आखो अक्षर शू बन से कबूतर एनी नीचे छे खुट्टो अक्षर तो अहीं क लखीशु तो बन से ने पाछ कबूतर हवे एवी रीते कलश में खुट्टो अक्षर आपेलो छे ई टपका जोड़ी देवाना छे ने अहीं नीचे खुट्टो अक्षर छे तो पूरो करवानो छे कलश हवे बाजू में कलम तो एम पण टपका जोड़वाना आपेला छे तो ई क पूरो करशो एटले शुं बनशे कलम एनी नीचे खुट्टो अक्षर तो ई लखवानो छे एटले शुं बनशे कलम एवी रीते कछुआमां पण से अहींया टपका जोड़वाना आप्या छे ई जोड़ी नाखवाना एनी नीचे खुट्टो अक्षर लखवानो तो लखवाशे क तो कछुआ तो आपणे केटला शब्द आजे बन्या चार कबूतर कलश कलम अने कछुआ तो एम आपणे टपका जोड़ता पण शीख्या अने खुट्टो अक्षर तो आजे खुट्टा अक्षर छे ने ई तमारे खास ध्यान राखवाना परीक्षा में कोई पण खुट्टा अक्षर पूछाई शके एटले आ ध्यान थी तमारे लखवाना छे अने वाचता पण जावाना छे हवे एनी नीचे शब्द माथी क शोधीने तेना पर बोर्ड बनावो एटले आ नीचे शब्द आपेला छे कदम करण बकरी अने महक तो आमाथी आपणे जे क बतावेलो होय तो एना उपर आपणे गोळ करवानुं छे आवो क बतावेलो होय आ गुजराती नो क छे पण हिंदी मां क बतावेलो होय एनी उपर आपणे गोळ करी देवानुं छे तो पहेलुं छे कदम एमां पहेलुं ज छे क तो एनी उपर गोळ करी देवानुं पछी करण तो पहेलो ज क छे तो एमां गोळ करी देवानुं बकरी तो वच्चे क छे तो एमां गोळ करी देवानुं અને મ હ ક તો એમાં છેલ્લો ક છે તો એમાં ગોળ કરી દેવાનું તો હવે આપણે આજે પેજ નંબર 4 હિન્દીની ચોપડીમાં ભણ્યા તો જેમની પાસે હિન્દીની ચોપડી છે એણે આ પેજ નંબર 4 સુધી પૂર્ણ કરી દેવાનું છે અને જેમની પાસે હિન્દીની ચોપડી નથી એમણે ઘરકામની નોટમાં બધું પુનરાવર્તન લખવાનું છે અને આ લખતું રહેવાનું છે અને વાંચતું પણ રહેવાનું છે